પરીક્ષાની અંદર પણ ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નો લખવાના છે જેની અંદર પ્રથમ જોડકા આપણે જોડીએ તો કાલીબંગન જે છે તે કાલિબંગન વિદ્યાર્થી મિત્રો એફ સાથે એટલે કે રાજસ્થાનની અંદર આવે છે અહીં જોડેલા છે આ પ્રકારે પણ તમે જોડી શકશો મહાકવિ કાલિદાસ તો સી વિક્રમ વર્ષી નામનું પુસ્તક લખ્યું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર આવશે એ કચ્છનું રણ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે બાયોગેસ પ્લાન્ટ તો મેથાણની અંદર આવેલો છે એટલે સાથે જૂન તો પ્રદૂષણ નિયંત્રણ દિન તરીકે ઉજવવામાં આવે છે તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી પાંચ પ્રશ્નોની ત્યાર પછી ખરા ખોટા જણાવવાના છે ઉત્તરરામ ચરિત્ર એ તુલસીદાસનો અવિધ ભાષાની અંદર લખાયેલો પ્રસિદ્ધ ગ્રંથ છે તો ખોટું છે સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે તો ખરું ભારતની અંદર દર વર્ષે ચોવીસ ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો ખરું ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીની અંદર તેત્રીસ ટકા અનામતની જોગવાઈ કરી છે તો ખરું કેન્દ્રની અંદર રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી તો ખોટું છે આ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે ભારતે ખાલી જગ્યાની ભાવના અને વિશ્વની અંદર સાકાર કરી છે તો અહીં આપણને વસુધૈવ મનુષ્યકમ વસુધૈવ સંસ્કૃતિકમ અને વસુધૈવ કુટુંબકમ એવા ત્રણ ઓપ્શન આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન કયો છે વસુધૈવ કુટુંબકમ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાલી જગ્યા ખાતે આવેલું છે તો મિત્રો કોબા જે છે એ ગાંધીનગરની અંદર આવેલું છે એટલે સાચો જવાબ જે છે આપણે લખીશું ગાંધીનગર ત્યારબાદ ભાખડા નંગલ યોજના કઈ નદી ઉપર છે તો સતલુજ યમુના અને ગંગા તો સતલુજ નદી ઉપર આવે છે તો સતલુજ લખીશું નાગાર્જુન સાગર યોજના ખાલી જગ્યા નદી ઉપર છે કાવેરી કૃષ્ણા અને ગોદાવરી તો નાગાર્જુન કૃષ્ણા નદી ઉપર મિત્રો આવેલો છે ત્યાર પછી વાત કરીશું દિબ્રુગઢ થી કન્યાકુમારી જોડતો રેલ માર્ગ ભારતનો સૌથી રેલ માર્ગ છે જે કયા નામે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે ત્યારબાદ વાત કરીશું નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે નીચે આપેલા ચિત્રને ઓળખી બતાવો તો ચિત્ર છે તો આ ચિત્ર વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ માટેનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર ભારતની અંદર સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને કેટલું થયું છે તો જે હતું એના કરતા ચાર ગણું વિદ્યાર્થી મિત્રો વધી ગયું છે આ નીચેનામાંથી શું સાચું નથી તો હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદી કહેવાય છે ખોટું છે કારણ કે બાર માસી નદીઓ છે માથાદીટ આવક કેટલા ડોલર થી ઓછી હોય તો એ દેશને વિકાસશીલ કહેવાય છે તો મિત્રો સાતસો પાંત્રીસ ડોલર કરતાં ઓછી ઇન્કમ એટલે કે આવક હોય તો તે દેશને વિકાસશીલ કહેવાય આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો વિકાસશીલ છે કારણ કે ભારત તો 735 ડોલર કરતા ઓછી માથા આવક છે આ નીચેના પ્રશ્નો જે છે તેના સંક્ષિપ્ત એક બે શબ્દોની અંદર તમારે જવાબ આપવાનો છે પ્રશ્ન નંબર 21 કઈ યોજના દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને કલકત્તા શહેરોને જોડે છે તો વિદ્યાર્થી મિત્રો સવાણિયમ ચતુર્ભુજ નામનો જે માર્ગ બનાવેલો છે એ આ મોટા ચાર શહેરોને જોડે છે દિલ્હી ત્યાર પછી મુંબઈ ચેન્નાઈ અને કલકત્તા આ સુવર્ણ ચતુર્ભુજ માર્ગ પણ તમારે નકશામાં દોરતા પણ શીખી છે છે એના સ્થાન સાથેનો પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો આની અંદર મુંબઈ મુંબઈથી ચેન્નાઈ ચેન્નઈથી કલકત્તા કે કલકત્તાથી દિલ્હી કોઈ પણ એક માર્ગ પણ મિત્રો પરીક્ષાની અંદર નકશામાં પણ પૂછાઈ શકે છે શું હકારાત્મક બનાવવા સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો વેપાર તુલનાને હકારાત્મક બનાવવા માટે કોને તો વેપાર વધારવા માટે મિત્રો કર્યો છે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય તો તેને નિયોજક કહેવામાં આવે છે કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે તો યુએસએ એટલે કે અમેરિકા જાપાન અને ઇંગ્લેન્ડ દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે વિદ્યાર્થી મિત્રો આગળના વિભાગોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સીધું તમે આગળનું સોલ્યુશન જે છે તે સંપૂર્ણ સમજૂતી સાથે મેળવી શકો છો